ધોરણ ગુજરાતી એમાં આપણે આઠમો પાઠ ભણતા હતા છાલ છોતરા અને ગોટલા બરાબર અહીંયા સુધી આપણે જોયું હતું કે આ પાઠમાં આપણે જોયું હતું કે લેખક છે એ હાસ્ય સ્વરૂપે આ પાઠ છે એ દર્શાવતા હોય એટલે કે કટાક્ષ કરીને દર્શાવતા હોય છે કે આપણે જ્યાં જ્યાં કોઈ પણ ધામોએ જાઓ અથવા તો તમે શેરીએ જાઓ તો તમને કચરોને એવું બધું જ જોવા મળે છે મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ તો ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો બરાબર એટલે કે લેખક છે એ કહે છે કવિને કે જિંદગીનો થાક ન લાગે જો તમે ઘરથી કબર સુધી તમે ફોતરાના ફોફા છે એ માર નાખતા નાખતા જાઓ અથવા તો ટહેલતા ટહેળતા જાઓ તો તમને કોઈ પણ પ્રકારનો થાક છે એ લાગતો નથી બીજા એક ફિલ્મી સાયરે ગાયું છે કે બીજા એક ફિલ્મી સાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુવે એક યાગીરા વાગીરા એટલે કે બીજા એક ફિલ્મી સાયરે ગાયું છે કે દિલ કે ટુકડી હજાર હુવે એટલે કે હૃદય છેનો ટુકડા છે હજાર થાય છે એક અહીંયા પડે છે ને બીજું વાહ પડે છે હવે દિલનું શું એ આપણામાંના કેટલાય પાસે એ જ હોય કે આપણી પાસે હોતું નથી વળી તેની પાસે હોય છે બરાબર એટલે કે ઘણા એમ કે છે કે દિલનું શું એ તો આપણી પાસેનું હોય બીજા પાસે છે હોય છે ઘણા બીજા એવું માનતા હોય છે વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ બરાબર એટલે દિલના હજાર ટુકડા થાય એક અહીં ફેંકતા જઈએ અને બીજું છે એ ત્યાં ફેંકતા જઈએ એવું સદગત તો કોકને જ મળે છે પણ ફોફા તો ટુકડે ટુકડે દો ચાર હુવે એક ગીરાવું વહા ઓર એક યરા એટલે કે બરાબર કે ફોફા હોય છે એના ટુકડા છે એ બે કેટલા કરી નાખો એક અહીંયા પડ્યું એને એક વાં પડ્યું એટલે કે આ પંક્તિ દ્વારા સમજાવે કે દિલ કે ટુકડે હજાર રહે એક કે એના બે ટુકડા પર થાય છે એક અહીંયા હોય છે ને એક વાં હોય છે પણ ફોફાના તો તમે ગમે એટલા ટુકડા છે એ કરી નાખો ગમે આ છે એ તમે નાખી શકો છો એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ એમ કહીએ છીએ કે શૈશવથી તો વૃદ્ધાવસ્થા સુધી એટલે કે બાળપણથી તમે વૃદ્ધાવસ્થા સુધી આ ગીત છે ગૌરવપૂર્ણ ગાઈ શકીએ છીએ એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડરમાં જ દેખાય છે એટલે કે લેખક છે એ કહે છે કે દિલના ટુકડા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે પણ ફોફા તો ટુકડે ઇધર ઉધર યહા સબ્જ ગે એટલે કે ફોફાના ટુકડા તો છે એ તમને બધી જગ્યાએ છે એ દેખાય છે તમને શેરીએ કે ગમે તમને દેખાય છે જ્યારે દિલના ટુકડા છે એ માત્ર કોલેજના કેમ્પસમાં જ છે એ તમને દેખાતા હોય છે જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે એમાં દવા જીવ જીવદયા સમાય છે ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે બરાબર એટલે કે ફોફા જે ફોતરેલા ફોફા ફેંકેલા હોય તો એમાં જો એ સિંગના ફોતરા હોય તો એમાં પણ કીડીઓ છે આવે છે ઘણીવાર તો કીડીઓ છે સહકુટુંબ અને મિત્ર મંડળ સહિત આવે છે બરાબર એટલે કે ફોતરામાં જ્યારે કીડીઓ આવે છે ત્યારે સહકુટુંબ સહિત આવે છે અને મિત્ર મંડળ સહિત આવે છે હવે કીડી બિચારી નાની જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખી પછી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં કચરાપેટીમાં દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ છીએ બરાબર એટલે કે શું કીધું છે કે આ નાની પોટલીવાળી ખિસ્સામાં રાખી મૂકીને પછી મ્યુનિસિપાલિટીની કચરાપેટી હોય ને ત્યાં જઈને દેખાય તો ત્યાં ઠાલવી શકીએ છીએ વિદેશોમાં આવો સજ્જ નિયમ છે એટલે કે વિદેશોમાં આવો નિયમ છે કે જ્યાં ત્યાં કચરો છે આપણે નાખવાની મનાય છે અને કચરાપેટીમાં જ આપણે કચરો છે એ નાખો છે પણ આપણે તો જીવ દયાવાળા માનવી રહીએ એટલે કે આપણે જીવ દયાવાળા માનવીએ છીએ જીવ પ્રત્યે આપણે દયાવાળી આપણે કીડી બહેનોને બિચારીને કેટલું ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય એટલે કે કીડી પ્રત્યે છે એ દયા આવે છે કે કચરાપેટી સુધી ચાલી અને એટલે બધું છે એ ક્યાં જાય બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા એ આણી અને એને ફોતરાની હિમ હોમ ડિલિવરી કરી આપીએ છીએ બરાબર એટલે કે ફોતરા ગમે તે નાખી અને કીડીઓ છે એ આસાનીથી આવી જાય એટલે કે લેખકે અહીંયા હાસ્ય સ્વરૂપે કીધું છે કે ફોતરાની આપણે હોમ ડિલેવરી કરીએ છીએ એટલે કે કીડીઓ સુધી પહોંચાડીએ છીએ કીડીઓ સર્વત્ર કીડીઓ સર્વત્ર ફોતરા સર્વત્ર સેવ ભૂસુ ચવાણું દાણા સર્વત્ર એટલે કીડીઓ છે એ સર્વત્ર છે આપણી લાગણી છે એ સર્વવ્યાપી છે આપણે ત્યાં કીડીઓ મોકોડા માખી મચ્છર સર્વવ્યાપી એટલે બધું છે એ સર્વવ્યાપી હોય છે આપણે જ્યાં ત્યાં બધું ફેંકી દઈએ છીએ તો ગમે ત્યાં કીડીઓ મોકોડા બધું પહોંચી જાય છે માખીઓને આપણે બધા માનવીઓ અને જંતીઓ પરસ્પર પ્રેમ રાખીએ અને કેવું મધુર છે એ જીવીએ છીએ કે આપણે